ઘટતા રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરીને સ્કૂલો અને ખાનગી કોચિંગ ક્લાસીસને ધોરણ 6 થી 12 માં ઓફલાઈન એજ્યુકેશન આપવાની મંજૂરી આપી છે. જો કે ગાઈડલાઈનમાં સ્પષ્ટ લખાયું છે કે કોરોનાનો ફેલાવો રોકવા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે, જેને લઈને સ્કૂલો અને ખાનગી કોચિંગોએ એક બેન્ચ પર બે જ વિદ્યાર્થીઓને બેસાડી રહી છે. શિક્ષણ વિભાગના આદેશથી ગુરુવારથી એટલે કે આજે 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરાયું છે. તેવામાં આચાર્યોએ વાલીઓને સૂચના આપી છે કે વિદ્યાર્થીને શરદી કે ખાંસી કે તાવ હોય તો સ્કૂલે મોકલવા નહીં. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 314,698 વિદ્યાર્થીઓ ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરી રહ્યા છે. પહેલા દિવસે 70% વાલીઓએ બાળકોને સ્કૂલે મોકલવા સંમતિ પત્રક આપ્યા છે. જોકે ચોમાસાને પગલે ઘણા પરિવારમાં શરદી ખાંસી કે તાવના કેસો જોવા મળી રહ્યા છે, જેથી ડીઈઓએ સ્કૂલ સંચાલકોએ સૂચના આપી છે કે વિદ્યાર્થી કે ટીચિંગ કે પછી નોન ટીચિંગ સ્ટાફના કર્મચારી બીમાર હશે તો સ્કૂલમાં પ્રવેશ અપાશે નહીં. વાલીઓને સૂચના આપી છે કે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલનારા વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલમાં કઈ કઈ પ્રકારની તકેદારી રાખવી તે બાબતની પૂરતી સમજ આપવાની રહેશે. મારું નામ કલ્પેશભાઈ કસુમભાઈ પટેલ, એલપીએસ સ્કૂલના એડમિન છું. આજે તારીખ 2/9/2021 ગુરુવારથી ધોરણ છથી આઠની શાળા શરૂ કરવામાં આવી છે. સરકારના નિયમ પ્રમાણે ને સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે સંપૂર્ણ એસઓપીનું પાલન કરી દરેક બાળકોને શાળાની અંદર ગેટથી લઈને વર્ગ સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ બાળકોનું થર્મલ ગનથી ચેકિંગ કરવા બાદ સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું અને એક પછી એક વારાફરતી બાળકોને વર્ગખંડની અંદર દાખલ કરવામાં આવ્યા હતા. વર્ગની અંદર પણ બેસવા માટેની વ્યવસ્થા સંપૂર્ણ રીતે સરકારશ્રીના ગાઈડલાઇન્સ પ્રમાણે અને એસઓપીનું પાલન થાય એ મુજબ વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ વર્ગોની અંદર વર્ગ શિક્ષકો શરૂઆતથી જ હાજર કરી દેવામાં આવ્યા હતા અને બાળકોને એ પ્રમાણે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. નમસ્કાર, મારું નામ દીપેશભાઈ પટેલ, એનપી ભગત પ્રાથમિક શાળાના આચાર્ય. આજરોજ તારીખ 2/9/2021 ગુરુવારથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું ધોરણ 6 થી 8 વિદ્યાર્થીઓનું. એમાં ખાસ કરીને અમારા વિદ્યાર્થીઓને એસઓપીનું ખાસ પાલન કરે છે, સેનેટાઇઝર પણ કરવામાં આવ્યું છે, સાથે સાથે એસઓપીના પાલન મુજબ વિદ્યાર્થીઓને પણ બેસાડવામાં આવ્યા છે, જે હું આપ સાહેબને ખાતરી આપું છું. કોરોના સામે સરકારે 2 ગજની દૂરી ખૂબ જ જરૂરી મંત્ર આપ્યા બાદ હવે સ્કૂલોની બેન્ચોની ડિઝાઇન પણ બદલાઈ ગઈ છે. હવે એક બેન્ચ પર 3 નહીં પણ 2 જ વિદ્યાર્થી બેસી શકે તે રીતે નવી વ્યવસ્થા ઊભી કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.